ચાલો દીકરા, હવે આપણે આગળના સવાલ પર જવાના. આગળના સવાલ એટલે આગળનો ટોપિક જ છે. ઓસ્વાલ્ડનો મંદનનો નિયમ લખો. મેં સવાલ લખી દીધેલો છે. ઓસ્વાલ્ડનો મંદનનો નિયમ લખો તથા નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે વિયોજન અંશ અને વિયોજન અચળાંકનું મૂલ્ય મેળવો. વિયોજન અંશ એટલે આલ્ફા, વિયોજન અચળાંક એટલે કે અથવા અચળાંકનું મૂલ્ય તમે શું કરી શકો, તમે મેળવી શકો. વિયોજન અચળાંકનું મૂલ્ય મેળવી શકો. ઓકે, ઓસ્વાલ્ડનો મંદનનો નિયમ શું છે તે પહેલાં આપણને ખબર નહીં પડે. કારણ જો જોવા જઈએ તો ઓસ્વાલ્ડે ખરેખર શું કીધું કે મંદન સાથે વાહકતાના મૂલ્યમાં થતો ફેરફાર, નિર્બળ વિદ્યુત વિભાજ્ય મંદન સાથે વાહકતાના મૂલ્યમાં થતો ફેરફાર નિર્બળ વિદ્યુત વિભાજ્યનું મૂલ્ય અથવા નિર્બળ વિદ્યુત વિભાજ્યનું મૂલ્ય પ્રબળ વિદ્યુત વિભાજ્ય કરતા વિશેષ જોવા મળે. વિશેષ એટલે કે થોડોક વધારે વિશેષ જોવા મળે છે. શું મતલબ કહેવાનું કે આપણને બહુ આઈડિયા આવે નહીં. પહેલાં તો આપણે નિર્બળ વિદ્યુત વિભાજ્ય બરાબર ધ્યાન આપજો. અને અહીંયા લખું હું પ્રબળ વિદ્યુત વિભાજ્ય હવે આ કેવી રીતના, તો કે 11મા ધોરણની અંદર આ બે શબ્દનો આપણે ઉલ્લેખ કરી ગયેલા. હવે નિર્બળ વિદ્યુત વિભાજ્ય એટલે કેવો પદાર્થ, તો કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય એટલે એક્ઝામ્પલ તરીકે લખું તમે CA3COH. આ CA3COHને જો મેં પાણીની અંદર નાખું તો CA3COHનું આયનીકરણ થાય આવી રીતનું. CA3COH- અને H+ આયનીકરણ થાય. અને તમે એવું લખી બી શકો CA3COH રિવર્સિબલ રિએક્શન તરીકે તમે CA3COH ને H+ આવું લખી શકો. હવે આ આયનીકરણ થાય પણ નિર્બળ વિદ્યુત વિભાજ્ય બધા એટલે એનું પાણીમાં આયનીકરણ જે ખરું તે ખૂબ જ ઓછું થાય એટલે કેવું કે એમ તો આપણે ચોપડીની અંદર એવું ભણી ગયેલા કે 3-4% જેટલું આયનીકરણ થાય. મતલબ એનું આયનીકરણ એટલે આયનો એમાંથી જે છૂટા પડે CA3COH- અને H+ જે છૂટા પડે એ કેટલા, તો કે 3-4% જેટલા. એટલે માનો કે આપણે એમ લઈ લઈએ કે 4% એનું આયનીકરણ થાય. કેટલા ટકા થાય? 4%. હવે પ્રબળ વિદ્યુત વિભાજ્ય પદાર્થ જે ખરો, જેમ કે મેં અહીંયા પાણી લઈ લઉં અને પાણીની અંદર નાખું મેં NaCl, હું નાખી દઉં એમ, તો Na+ અને Cl- છૂટા પડે. હવે જે Na+ અને Cl- છૂટા પડ્યા, ધારો કે આ રીતના મેં લખ્યું Na+ અને Cl-, તો આનું આયનીકરણ જે લગભગ જે ખરું તે કેટલું થાય, તો કે 100%. એટલે પ્રબળ વિદ્યુત વિભાજ્ય પદાર્થ એને કહેવાય કે જેનું આયનીકરણ લગભગ કેવું થઈ જતું હોય, તો કે ફૂલફિલ થઈ જાય. ફૂલફિલ એટલે 100% થઈ જતું હોય, સંપૂર્ણપણે પદાર્થ જે ખરો તે અંદર ઓગળી જાય. નિર્બળ વિદ્યુત વિભાજ્ય પદાર્થ જે ખરો તે એવો પદાર્થ કે જેને તમે પાણીની અંદર નાખો તો એનું આયનીકરણ થાય પણ ખૂબ જ અલ્પ પ્રમાણમાં. ખૂબ જ કેવું થાય? અલ્પ. તો અલ્પ એટલે આપણે 3-4% અથવા 4% લખ્યું, તો 4% એનું આયનીકરણ જોવા મળે. એનો મતલબ એવો થઈ ગયો કે આ પદાર્થ જે ખરો, આખો પદાર્થ જે તૂટતો નથી, તે પદાર્થ અંદર એમનો એમ પડ્યો રહે. એટલે કે 96% પદાર્થ જે ખરો તે અંદર એમનો એમ CA3COH એમનો એમ પડ્યો રહે, એનું આયનીકરણ થતું નથી. હવે હું લખું મેં, તો કે મંદન સાથે, મંદન એટલે શું, તો કે હવે જો મેં એમ કહેવું કે આની અંદર પાણી નાખું ને, તો આની અંદર પાણી નાખું તો કોઈ ફરક નહીં પડવાનો, કેમ કે એનું આયનીકરણ તો કેવું થઈ ગયેલું છે, 100% થઈ ગયેલું છે. બરાબર, 100% આયનીકરણ થઈ ગયેલું છે એટલે તો પ્રબળ વિદ્યુત વિભાજ્ય પદાર્થ છે. આનું આયનીકરણ જે ખરું તે કેટલું ટકા થયું, તો કે 4% થયું. તો 4% થયું, તો હવે જો મેં એની અંદર પાણી નાખું એટલે મેં શું કહ્યું, તો કે એને મેં મંદ કહ્યું. એટલે મંદન સાથે વાહકતાના મૂલ્યમાં થતો ફેરફાર મતલબ શું, તો કે પહેલાં મેં પાણી નહીં નાખેલું હતું ત્યારે એનું આયનીકરણ 4% હતું, તો જેટલું આયનીકરણ થયું તેટલા આયનો છૂટા પડે,
અને એ જ આયનો દ્વારા વિદ્યુતનું શું થાય તો કે વહન થાય, તો ત્યારે વાહકતા કેવી હોવાની તો કે ઓછી હશે. હવે મેં પાણી નાખું ત્યારે મંદન થાય, મંદન થાય એટલે કે આ દ્રાવણ જે ખરું મંદ બનવાનું. મંદન સાથે વાહકતાના મૂલ્યમાં થતો ફેરફાર, નિર્બળ વિદ્યુત વિભાજ્યનું માં વધારે, નિર્બળ વિદ્યુત વિભાજ્યમાં વધારે કોના કરતા, પ્રબળ વિદ્યુત વિભાજ્ય કરતા, નિર્બળ વિદ્યુત વિભાજ્યમાં પ્રબળ વિદ્યુત વિભાજ્ય કરતા વિશેષ જોવા મળે, મતલબ આમાં વધારે જોવા. તો કે આનું આયનીકરણ જે ખરું તે તો 100% થઈ ગયેલું, એટલે એ તો એમાં કંઈ પાણી નાખીએ તો એમાં કંઈ ફરક પડવાનો નથી, એટલે પ્રબળ વિદ્યુત વિભાજ્યમાં કોઈ ફરક પડવાનો નથી. પણ નિર્બળ વિદ્યુત વિભાજ્યની અંદર પાણી નાખું તો શું થાય, તો 4% એનું પહેલાં આયનીકરણ થયેલું હતું જ્યારે મેં પાણી નહોતું નાખેલું. પણ જ્યારે પાણી નાખું ત્યારે બની શકે એવું કે એનું આયનીકરણ જે ખરું તે 6% થઈ ગયું, હું થઈ જઈ 6%. મતલબ શું થઈ ગયો, તો કે એનું આયનોની સંખ્યામાં હું થયો વધારો. હવે આપણે એમ કીધું કે મંદન સાથે વાહકતાના મૂલ્યમાં થતો ફેરફાર નિર્બળ વિદ્યુત વિભાજ્યમાં પ્રબળ વિદ્યુત વિભાજ્ય કરતાં કેવો જોવા મળે, તો કે વધારે જોવા મળે, કેમ કે આમાં કોઈ ફેરફાર થતો જ નથી, આની અંદર ફેરફાર થાય અને 4% હતું તેની જગ્યાએ કેટલું થઈ ગયું 6%, કેમ કે મેં એની અંદર પાણી નાખ્યું. પાણી નાખવાથી આયનીકરણની સંખ્યા વધે, જેમ આયનીકરણની સંખ્યા વધે તેમ આયનો વધે, અને આયનો વધે તો વાહકતા બી વધવાની, એટલે નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે આયનીકરણનું મૂલ્ય વધે એટલે કે આયનીકરણ વધારે થાય, તેને કારણે એની વાહકતામાં પણ ફેરફાર વધારે જોવા મળે. એટલે ફેરફાર જે જોવા મળવાનો તે નિર્બળમાં જોવા મળે, પ્રબળમાં જોવા મળવાનો નથી, કેમ કે પ્રબળનું આયનીકરણ સંપૂર્ણપણે પહેલેથી જ થઈ ગયું, એટલે એમાં ફેરફાર જોવા મળવાનો નથી. એટલે આ નિયમને શું કહેવાય, તો કે આ નિયમને કહેવાય ઓસ્વાલ્ડ નિયમ. શું કહેવાય, ઓસ્વાલ્ડનો નિયમ કહેવાય. આજે મેં સમજાવ્યું છે, એટલે આ નિયમ જે ખરો તે તમારે વિશેષ જોવા મળે, અને એ વિશેષ જોવા મળે આ પ્રકારના અભ્યાસને, એટલે કે મંદન સાથે વાહકતાના ફેરફારના મૂલ્યમાં, સોરી, મંદન સાથે વાહકતાના મૂલ્યમાં થતો ફેરફાર નિર્બળ વિદ્યુત વિભાજ્યમાં પ્રબળ વિદ્યુત વિભાજ્ય કરતાં વિશેષ જોવા મળે, આ નિયમને કહેવાય ઓસ્વાલ્ડ નિયમ. તમે વિસ્તારથી મેં તમને આ સમજાવ્યું કે આમાં શું ફેરફાર થાય, આમાં કોઈ ફેરફાર નહીં થશે, પણ આમાં 4% જગ્યાએ 6% થાય તો આયનીકરણ વધેલું કહેવાય, તો વાહકતામાં બી ફેરફાર તમને જોવા મળે, આને કહેવાય ઓસ્વાલ્ડનો નિયમ. આખો વખત કહેવું એટલે એ ખાસ કરીને જો, હવે હું જે વસ્તુ કહેવું તે જરાક બરાબર સમજો. જો તમે મંદન વધારો મતલબ શું થયું, તો કે તમે પાણી વધારે નાખ્યું આ નિર્બળ માટેની વાત કરું, નિર્બળ વિદ્યુત વિભાજ્ય જોજો, કે વિદ્યુત વિભાજ્યની વાત કરું છું, તો નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે તમે પાણી વધારે નાખ્યું એટલે મંદન કર્યું, મંદન વધારો તો શું થાય, તો કે સાંદ્રતા ઘટે, સીધી વાત છે. પાણી નાખો એટલે સાંદ્રતામાં શું થવાનો, ઘટાડો થવાનો. આયનોની સંખ્યામાં શું થવાનો, આયનોની સંખ્યામાં વધારો થાય, માં વધારો થાય. જો આયનોની સંખ્યામાં વધારો થાય તો વાહકતામાં બી વધારો થાય. આયનો વચ્ચેનું અંતર વધે, આકર્ષણ ઘટે. આ બધી જ વસ્તુઓ જે ખરી તે ફેરફાર જોવા મળે. મંદન વધારો એટલે સાંદ્રતા, આ મંદન જે ખરું એટલે પાણી વધારો તો સાંદ્રતા ઘટે, આયનોની સંખ્યામાં વધારો થાય, વાહકતામાં વધારો થાય, આયનો વચ્ચેનું અંતર વધે, આકર્ષણ શું થઈ જાય, ઘટી જાય. આટલો ફેરફાર જોવા મળે, અને શેમાં ફેરફાર જોવા મળે, તો કે નિર્બળ વિદ્યુત વિભાજ્યમાં. પ્રબળ વિદ્યુત વિભાજ્યમાં ખાસ કરીને ફેરફાર જોવા મળતો નથી. આ બહુ અગત્યનું, આ જરાક ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો. તમે હવે જરાક આગળ જાઓ તો શું, આ તો મેં ખાલી તમને વ્યાખ્યાની વાત કરી કે ભાઈ વ્યાખ્યા શું છે તેની વાત કરી. હવે ધ્યાનથી જોજો, હવે મેં થોડીક આગળ જવાનો, એમાં મેં તમને શું સમજાવવા માંગુ તે જરાક જોઈ લેજો. મેં તમને સમજાવવા માંગુ વિયોજન અંશ, શું સમજાવવા માંગુ વિયોજન અંશ, એને કહેવાય ડિગ્રી ઓફ ડિસોસિએશન, ડિગ્રી ઓફ ડિસોસિએશન એટલે કે વિયોજન અંશ જેનો સિમ્બોલ આવે આલ્ફા, જેનો સિમ્બોલ આવે. હવે હું એના ઉપર જવા, તો કે ભાઈ એના માટે બી અગત્યનું શું છે, તો કે અગત્યનું એ છે કે બરાબર ધ્યાન આપજો, પ્રબળ વિદ્યુત વિભાજ્ય અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય. હવે પ્રબળ વિદ્યુત વિભાજ્ય જે ખરું એનું
ડિસોસિએશન એટલે કે વિયોજન, વિયોજન કેટલું થાય તો કે 100% થાય, એ અત્યારે જ આપણે જોઈ ગયા બરાબર. હવે જો વિયોજન અંશ હોતું હોય તો આલ્ફા કહેવાય. તો કે ભાઈ તમારી પાસે આની અંદર પાત્રની અંદર તમે જે પદાર્થ લીધેલો, માનો કે NaCl લીધેલો પ્રબળ વિદ્યુત વિભાજન, તો Na પ્લસ અને Cl માઇનસ. તો કે ભાઈ એ Na પ્લસ અને Cl માઇનસના કણોની સંખ્યા કેટલી હતી? તો કે માનો કે તમારી કેટલી હતી, 100. કેટલી હતી? બંનેની કણોની સંખ્યા કેટલી હતી? 100. હવે જ્યારે તમે પાણીની અંદર નાખો ત્યારે એનું વિયોજન કેટલું થાય? તો કે 100 થાય. તો કણોની સંખ્યા કેટલી હતી? 100. અને વિયોજન બી કેટલું થયું? તો કે 100. 100 નો ભાગાકાર કરો તો જવાબ કેટલો આવે? તો કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1. આ વિયોજન અંશ કહેવાય. હવે નિર્બળ વિદ્યુત વિભાજ્ય જે ખરું એનું વિયોજન કરો, એટલે કે એને તમે પાણીની અંદર નાખો તો વિયોજન બહુ ઓછું થાય. બહુ ઓછું થાય એટલે મેં તમને કદાચ 4% બતાવ્યું બરાબર. 4% બી લખી શકો, પણ અહીંયા હું સરળતા ખાતર હું લખતો છું. સરળતા ખાતર માનો કે એનું 10% વિયોજન થયું, આપણે બોલાવી 10%. આની કમ્પેરે તો ખૂબ જ ઓછું થયું. તો વિયોજન અંશ જો મારે વધવું હોય તો એમાં બી મારી પાસે જે પાત્ર લીધેલું હતું એની અંદર મેં નાખેલું હતું હું, તો કે CH3COOH. તો એના આયનોની સંખ્યા 100 હતી. કેટલી હતી? 100. હવે મેં જો આલ્ફા હોધું તો શું જવાબ આવે? તો કે તમને ખબર પડે કે 10 તમારી પાસે, સોરી, તમારી પાસે જે ખરું તે કેટલા 10% વિયોજન થયેલું, એટલે 10% ને સંખ્યા કેટલી હતી? તો કે 100. તો આ ભાગાકાર કરી નાખો તો તમને જવાબ કેટલો મળશે? તો કે 0.1. એટલે આ તમને ખબર પડે કે આનું વિયોજન બહુ ઓછું, 0.1 જેટલું. એનું વિયોજન કેટલું? તો કે 1 જે સંપૂર્ણપણે વિયોજન થઈએ, મતલબ કે એનું આયનીકરણ સંપૂર્ણપણે થઈએ, તો એની આપણે ચિંતા કરવાની જરૂર નથી. આની ચિંતા કરવાની જરૂર નથી. એનું આ વિયોજન જે કરો તો ખૂબ જ કેવું થાય? ઓછું થાય. હવે શું થાય? તો કે આ જે વિયોજન અંશ આલ્ફા છે, એ આલ્ફા કેવી રીતના નક્કી થાય તે મેં તમને કીધું. 100% છે ડિવાઇડ બાય કણોની સંખ્યા, એટલે 100 એટલે 1 આવી. અહીંયા 10% છે, 10 ના છેદમાં 100 કરો એટલે 0.1 આવી. એને વિયોજન અંશ તરીકે ઓળખવામાં આવે. બહુ આ પણ ધ્યાનથી તમે લખી લેજો જરા. હવે ચાલ હવે આગળના વિડીયોમાં જરાક આપણે જોઈએ.